રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. રાજ્યમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં યલો એલર્ટની આગાહી, તો દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર રહેશે. અમદાવાદમાં 43.3 ડિગ્રી, કચ્છમાં 43.8 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 42.5 અને વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરેન્દ્રનગરમાં 43 અને રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો કંડલામાં 41 અને ડીસામાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીનો પ્રકોપ સમગ્ર રાજ્યમાં યથાવત છે, ત્યારે કચ્છમાં સૌથી વધુ 43.8 ડિગ્રી અને આજે અને આવતીકાલે હજી પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. એટલે કે મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં જે તાપમાન છે તે 40 ડિગ્રીની ઉપર જ રહેશે. માત્ર જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં કદાચ 35 થી 40 ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે, પરંતુ કચ્છ છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ કે જ્યાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, અહીંયા ગાંધીનગરમાં પણ 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરા, ડીસા, કંડલામાં પણ 41 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું છે. આજથી 2 દિવસ હીટવેવની આગાહી છે. ગઈકાલે ગુજરાતમાં મતદાન થયું ને 5 થી 7માં તો હીટવેવની આગાહી હતી જ ગાંધીનગર અને અમદાવાદમાં, પરંતુ હવે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે.